છપ્પન સીડી આ જો ભાઈ સપનું સાકાર આપણું. ભગવાન ને નવરાય નાખ્યા છે ને, હવે છે ને ભાઈ આપણે આપણા દ્વારકાધીશ ના દર્શન કરવા જવું. પાણી એની પ્રવાહ ચાલુ જ રહેશે ઝરણા. જય દ્વારકાધીશ. મિત્રો કેમ છો બધા? મજામાં મજામાં દેશો તો આપણા વ્લોગ લેગી પહોંચ્યા હોય. તો મિત્રો સ્વાગત છે નવા વ્લોગ વિડીયોની અંદર. તો મિત્રો અત્યારે હું હાલ છું દ્વારકામાં. તો પહેલાં તો સૌથી પહેલાં જય દ્વારકાધીશ કમેન્ટ કરી નાખો અને પછી સબસ્ક્રાઇબ કરો. તો અત્યારે દ્વારકામાં આવ્યા છે ને, અત્યારે સ્વામિનારાયણનું મંદિર છે અહીંયા. આ છે સ્વામિનારાયણનું મંદિર. ના અમે સ્ટે કર્યો છે કારણ કે ફ્રેશ થવા માટે. અમારે આજે આ બધા છે લોકો, સંજયભાઈ ને રોહિતભાઈ ને અહીંયા. જો ભાઈ દ્વારકામાં છે ને ફોટોગ્રાફી કરવા માટે. જો રોહિતભાઈ અમારે ફૂલ તૈયારી કરીને જ આવ્યા છે ભાઈ લોગ હો ભાઈ. તો મિત્રો સરસ મજાના બધા તૈયાર થઈ ગયા છે અને હવે જવું છે દ્વારકાધીશના દર્શન કરવા માટે. અને ગોમતી ઘાટ ને બધું તમને ટોટલિંગ વસ્તુ બતાવીશ, તો વિડીયોમાં બનાવી દેજો. તો મિત્રો ફાઇનલી એક સપનું પૂરું થવા જઈ રહ્યું છે. કેટલા ટાઈમથી જોયેલું હતું, 2-3 વર્ષથી વાતો કરતા કે દ્વારકા જવું દ્વારકા જવું. પણ એ તો કહેવાય છે ને કે ભાઈ ઠાકર નો હુકમ થાય ને દ્વારકાધીશ નો હુકમ થાય ને એ સિવાય ખોટું. તો મિત્રો અત્યારે ફાઇનલી આજ આપણું એક સપનું પૂરું થવા જઈ રહ્યું છે. અત્યારે દ્વારકાની ગલીઓમાં આટા મારવી થઈ. તમે બધા જોવો આજ છે ભાઈ 11 છે, એટલે છે ને બધા ઠાકર નવરાવા પણ આવ્યા છે. જો હવે બધુડીને ખંભે નાખીને ઉપાડ્યો આની અમથી વાછડી. આજ મિત્રો અમારે આજે હર્ષભાઈ અમારે શિવાભાઈ. તો અત્યારે આવ્યા છે એમાં ગોમતી ઘાટ થી જ આવી છે અંદર. અહીંયા જોવો બધા સ્નાન કરે છે. આ ગોમતી ઘાટ છે. ભાઈ મતલબ વ્યૂ ની વાત કરું, શું વ્યૂ છે! તમે આમ જોવો તો ખરી, નજારો આને કેવો જોરદાર છે. અહીંયા બધા સ્નાન પણ કરે છે ને. આ છે ને ભાઈ 11 છે. તો ઠાકર નવરાવા પણ બધા આવ્યા છે, તમને બતાવું. તો સામે ભાઈઓ ઠાકર નવરાવે છે. ગાયું ને ખવડાવવા માટે જો અહીંયા માસી બેઠા છે, લોટ આપે છે. ઓરિજિનલ રુદ્રાક્ષ ને બધું મળે છે સામાન. મિત્રો આજ ભાઈ ફૂલ ટ્રાફિક છે હો અત્યારે, કારણ કે 11 છે ને આજ. ફાઇનલી મિત્રો તમે ટ્રાફિક જોવો. આજ 56 સીડી આ જો ભાઈ, સપનું સાકાર આપણું. તો મિત્રો મસ્ત મજાના સ્નાન કરી નાખ્યા છે, ભગવાન ને નવરાય નાખ્યા છે ને, હવે છે ને ભાઈ આપણે આપણા દ્વારકાધીશ ના દર્શન કરવા જવું છે ફટાફટ. તો પેલા દ્વારકાધીશ ના દર્શન કરવું, કારણ કે બહુ લેટ થઈ ગયું છે ઓલરેડી. જો કે પહેલી વાર આવ્યા એટલે થોડોક અનુભવ નહોતો, પાછું કપડાં લેવા ગયા ને આવ્યા, પણ હવે છે ને સમજાઈ ગયું. અહીંયા જોવો તમે, અમારે ફોટોગ્રાફી કરવાની છે. મિત્રો ફાઇનલી દ્વારકાધીશના દર્શન કરી લીધા ને ભાઈ, દ્વારકાધીશના દર્શન કરવા આટલા આસાન નથી ભાઈ. બહુ કષ્ટી દેવી પડે છે ત્યારે દ્વારકાધીશના દર્શન થાય છે. અને આજ તો ભાઈ આવ્યા છે એટલે નક્કી હતું કે દ્વારકાધીશના દર્શન કરીને જ જવું છે. તો ગમે એમ છે, ગમે એટલી ટ્રાફિક હતી, ભીડ હતી, પણ દર્શન કરી લીધા ફાઇનલી અને હવે જઈએ છીએ પાછા. તો મિત્રો દ્વારકાથી દર્શન કરીને અત્યારે આવ્યા છે નાગેશ્વર જ્યોતિર્લિંગના. 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ છે, તો નાગેશ્વર દર્શન કરવા આવ્યા છે એ. તો મિત્રો હવે મહાદેવના દર્શન કરી લેવી, તમને દેખાડતું 12 થી અહીંયાથી. અહીંયા અંદર તો શૂટ કરવાની પરમિશન હશે તો કરશું. તો મિત્રો અહીંયા જો ભાઈ ટ્રાફિક તો ફૂલ છે અત્યારે, તમે જોવો દર્શનની લાંબી લાઈન છે. અત્યારે તડકો એટલો છે ને મિત્રો, ઊનું એટલું લાગે છે ને, વાત પૂછો માં તમે. તો
તો મિત્રો સરસ મજાના નાગેશ્વર મહારાજ ના દર્શન કરી લીધા છે. હવે અહીંયા તમે જોવો મસ્ત બનાવેલું છે, પાણી એની પ્રવાહ ચાલુ જ રહેશે ઝરણા. તો સરસ મજાના દર્શન કરી લીધા છે. અને અહીંયા જોવો તમે કવડી મોટી ભોળાનાથની આપણા મહાદેવની પ્રતિમા છે, બહુ મસ્ત પ્રતિમા, ભવ્ય પ્રતિમા છે. નાગેશ્વર જ્યોતિર્લિંગ આનથી જવાનું છે અમારે બેટ દ્વારકા. એકમાત્ર હનુમાનજી ના પુત્ર નું મંદિર છે ભાઈ, ભગત નું મંદિર છે, ના જઈ તમને દર્શન કરાવ્યું. ફાઇનલી પહોંચી ગયા છે જ્યાં વિશ્વનું એકમાત્ર હનુમાન દાદાના પુત્રનું મંદિર છે, તો તમને દર્શન કરાવું. તો આ છે વિશ્વનું એકમાત્ર એવું મંદિર જ્યાં હનુમાન દાદાના પુત્ર. તો મિત્રો અહીંયા છે ને ભાઈ પૂરો છે ને ઇતિહાસ છે, તમે વિડીયોને પોઝ કરીને કે ફોટો પાડીને વાંચી શકો છો. સરસ મજાની ભાઈ દ્વારકામાં જગ્યા છે, એકવાર તમે દ્વારકા બાજુ આવો તો આ સાઈડ વિઝિટ લેજો, મજા આવશે તમને. અને આવા સ્થાનમાં આવો ને તો તમને અલગ શાંતિ જ મળે, સુકૂન ફીલ થાય મિત્રો, અહીંયા મજા જ આવે છે. મિત્રો અહીંયા છે ને એક ખાસ વસ્તુ મને જોવા મળી, લોકો છે ને ભાઈ તમાકુ માવો ફાંકી ખાય છે ને, ફાંકીના ડબલાનો જો ભાઈ અહીંયા કઈ રીતે ઉપયોગ કર્યો છે. આ બધા ફાંકીના ડબલા છે અને એને એ રીતે લગાડી દીધા ને તે આ બધામાં ચકલીના માળા બનાવેલા છે. તમે જોવો બધામાં ચકલીના માળા બનેલા, ઠેઠ લીધી લાઈન છે, બધે ફાંકીના ડબલા છે, તમાકુના ડબલા. એનો આને કહેવાય કે સત્ય ઉપયોગ કર્યો, વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યું આ. તો મિત્રો ભાઈ હનુમાન દાદાના પુત્રના મંદિરથી દર્શન કરીને એ પડ્યા એક મસ્ત સરસ મજાનું બીજું મંદિર છે, તો ના આવ્યા છે વિચારે દર્શન કરવા. આ મંદિરે છે ને કેટલા બધા કુંડ છે, હવે હવન કુંડ હોય કે શું હોય ખબર નથી, કે આ પછી તુલસીમાં વાવવાના હોય ટૂંકા કશે ખરી. સરસ મજાની મસ્ત જગ્યા છે, સુકૂન મળે મતલબ આવી જગ્યા આવી ને શાંતિથી. હવે મિત્રો હવે ખબર પડી ગઈ અહીંયા છે ને આશાપુરામાનું મંદિર છે. તો મિત્રો અત્યારે છે ને અમે બેટ દ્વારકા આવ્યા છે, મેન જે મુખ્ય દ્વારકાધીશનું મંદિર છે ને ત્યાં દર્શન કરવા, દર્શન કરીને બેઠા છે ભાઈ, કારણ કે અહીંયા એક પણ જગ્યા છે ને મોબાઈલ અલાઉડ નથી, તો અહીંયા અમે શાંતિથી ઘડીક બેઠા છીએ. અને જે અમારી આજે સાથીદારો છે અમુક એ આવ્યા નથી, તો એની વાટે અત્યારે બેઠો છું. કારણ અને અત્યારે આની પછી જવાનું છે અમારે સુદર્શન સેતુ, જ્યાં ભાઈ બ્રિજ હાઈ ક્લાસ બન્યો છે, ના જવાનું છે. અને ના તમને અમુક વ્યૂ બતાવી સિનેમેટિક શોટ અને ના થોડીક ફોટોગ્રાફી કરવાની છે, તો ના જવાનું છે. અને મિત્રો એ સુદર્શન સેતુ વાળો તમારો પાર્ટ જોવાય ને તો એની માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે અને વિડીયોને લાઈક કરવો પડશે, કારણ કે છે ને આ વ્લોગ બહુ લાંબો થઈ ગયો છે, હું આને પછીના વ્લોગમાં મૂકીશ. તો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કરી નાખજો. બાય બાય.